વેલીમોરા નજીકના કલમઠા અને મોરલી ગામની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણના મુદ્દે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગામની સીમ પર કેટલાક એકમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે, જેની જાણ ગ્રામજનોને તલાટી અને સરપંચને કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ગ્રામ પંચાયતના જાગૃત સભ્યો સહિતના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દબાણ હટાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સરકારી જમીનમાં ગ્રેબિંગ થઈ રહ્યું હોય ફરિયાદ આજરોજ કલમઠા ગામના વતનીઓ લઈને આવ્યા છે. કલમઠા ગામના સરપંચ અને તલાટીને આ અગાઉ જાણ કરી કે આપણી જમીન અહીંયા ગ્રેબિંગ થઈ રહી છે, બીજા ખોદી રહ્યા છે તો એને અટકાવો, પરંતુ એ જે કાયદાના રક્ષકો છે એ આ કાર્યવાહી કરી શકતા નથી. ત્યારે આ ગામજનોએ અહીંયા નવસારી સુધી આવી રહેવું પડે છે. અને ખૂબ દુઃખની વાત છે કે આ ગુજરાત સરકારે ગ્રેબિંગ એક્ટ બનાવ્યો છે કે આપણી સરકારી જમીન કે ખાનગી જમીનમાં કોઈ ગ્રેબિંગ ન કરે, પરંતુ અહીંયા તો સરકારના જ માણસોને જ્યારે કહેવામાં આવે છે કે ગ્રેબિંગ અટકાવો તો અટકાવતા નથી, તો એ લોકો પણ કાર્યવાહી થવી જોઈએ. એટલે આજે ગ્રામજનો અહીંયા RDCને આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે કે આ જે કલમઠા ગામની જે જમીન છે એમાં રમતગમત થાય, એમાં ગૌચર માટે વપરાય, એના માટે રમત જીમખાના માટે વપરાય, એ માટે યુઝ માટે એને તાત્કાલિક ગ્રેબિંગ થતી અટકાવવામાં આવે. છેલ્લા ઘણા સમયથી કલમઠા પંચાયત અને મુરલી પંચાયત વચ્ચે સીમા બાબતે વિવાદ ચાલી રહ્યો છે, જેમાં કારણે અમારા કલમઠા પંચાયતના વિકાસના કામો જેવા કે એ જગ્યા પર રમતગમતનું મેદાન બનાવવાના જેવા કામો અટકી રહ્યા છે, અને સામે છેડે મુરલી પંચાયતના લોકો એ જ જગ્યા પર ખોદાણકામ કે એવું બધું કરી રહ્યા છે. એ બાબતે અમે સરપંચશ્રીને અને તલાટીશ્રીને પણ જાણ કરી, પણ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી, જેના કારણે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે અમારો જે આ વિવાદ છે, જે અત્યારે બે ગામ વચ્ચે તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે અને જેટલે દિવસે આ કદાચ ઝઘડામાંથી પરિવર્તન થાય, એના માટે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને એક વિનંતી કરીએ છીએ કે આ વિવાદ અમારો જલ્દીથી જલ્દી સોલ્વ કરી આપે અને અમારા વિકાસના કામો અમે તાત્કાલિક કરી શકીએ. પોલીસ મૂકી દેવામાં આવી હતી તમારા માટે, શું કહેશો? હા, એ અમને પણ ખ્યાલ નથી કે આ પોલીસવાળા અમારી પાસે કેવી રીતે આવ્યા. કાલે રાત્રે લગભગ 10 વાગ્યાથી તે બાર સવા બાર વાગ્યા સુધી હતા, ત્યાર પછી આજે સવારથી અમારે ઘરે આવી ગયા હતા અને અમે જ્યાં સુધી આવ્યા ત્યાં સુધી અમારી સાથે હતા. આ અમને પણ કારણ સમજ નથી પડતું શા માટે આવે છે.